ખેડ બ્રહ્મા અને વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત 10થી વધુ પદાધિકારીઓએ સરકારી કાર્યક્રમ હોય તો ત્યાંના સ્થાનિક પદાધિકારીઓનો કાર્યક્રમ અંગેની કોઈ જાણ ન કરાતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. ખેડ બ્રહ્મા અને વિજયનગરના ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિતના 10થી વધુ પદાધિકારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે ખેડ બ્રહ્મા અને વિજયનગરના તાલુકાઓમાં કોઈપણ સરકારી કાર્યક્રમ હોય તો ત્યાંના સ્થાનિક પદાધિકારીઓને આ કાર્યક્રમ અંગેની કોઈ જાણ કરાતી નથી તો ત્યાંનું આમંત્રણ પણ અપાતું નથી. આ ઉપરાંત આમંત્રણ પત્રિકામાં નામ પણ લખાતું નથી. હવે જો આ પ્રકારનું કરવામાં આવશે તો ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી હતી કે કચેરીનો સરકારી કાર્યક્રમ હશે તે કચેરીને તાળાબંધી કરવામાં આવશે તો અમારા વિસ્તારના લોકોને વન વિભાગ દ્વારા હેરાન કરવામાં આવે છે. આ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી તો ખેડ બ્રહ્માના વિશ્રામ ગૃહનું જલ્દી ઉદ્યાન થાય તે વિજયનગરના બસ સ્ટેશનથી જલ્દી બને તેવી પણ રજૂઆત કરીને આવેદન આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે. ખેડમાં વિજયનગર પોશીના તાલુકાની અંદર કોઈ પણ સરકારી પ્રોગ્રામ હોય તો સરકારી પ્રોગ્રામની અંદર પદાધિકારીઓને બોલાવવામાં આવતા નથી કે એમના પત્રિકાઓની અંદર પણ નામ લખવામાં આવતું નથી. એટલે અમે કલેક્ટર શ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે અને કીધું છે કે હવે પછી જો કોઈ વિભાગ દ્વારા આવી બાબત જો અમારા કાર્ડની અંદર નામ લખવામાં નહીં આવે કે પછી અમને બોલાવવામાં નહીં આવે તો જે તે ઓફિસે છે એને અમે તાળાબંધીનો કાર્યક્રમ આપીશું એવું આજે અમે કલેક્ટર સાહેબને કીધું છે. બીજી અમારી એ માગણી એવી છે કે જે ગરીબ આદિવાસીઓ જંગલની જમીન ખેડે છે અને એમની જે અરજીઓ માગણીની પડતર છે એ માગણીઓની અરજીઓ પડતર હોવા છતાં ફોરેસ્ટ ખાતાવાળા હેરાન કરે છે. એમનો કબજો મેળવવા માટે ખાડા ખોદવાનું કામ એમને ચાલુ કર્યું છે. તો અમે કીધું છે કે જ્યાં સુધી આદિવાસીઓની જમીન પડતર છે ત્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી ફોરેસ્ટ ખાતા દ્વારા હેરાનગતિ નહીં થવી જોઈએ અમે કલેક્ટર સાહેબને શ્રીને કીધું છે. હાર્દિક પટેલ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા. તો દર્શક